ગોવાયાના આ પવિત્ર ભૂમિમાં આજે આ દિવ્યાતિ દિવ્ય અવસર શિવ કથાનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરીએ હું વિનંતી કરીશ પરમ પૂજ્ય શ્રદ્ધેય ગિરિબાપુ પરમ પૂજ્ય 108 શ્રી લાલજી મહારાજ વડતાલ રામપરા પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસ બાપુ પરમ પૂજ્ય શ્રી જીણારામ બાપુ કોઠારી શ્રી ઘનશ્યામ વલ્લભદાસજી અને સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે તેઓ આજના આ દિવ્ય પ્રસંગની પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરાવે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ લાખણોદરા પરિવાર આયોજિત સ્વર્ગસ્થ ભગવાનભાઈ જેઠુ વડતાલથી પરમ પૂજ્ય 108 શ્રી લાલજી મહારાજ વડતાલ રઘુવીર વાડીથી પધાર્યા છે. આજે અહો ભાગ્ય છે, સૂર્યનું પડ્યું આજ પ્રથમ કિરણ, થઈ ગયું જીવંત લ્યો વાતાવરણ, શક્ય છે ઉત્સવ હશે આજ ખીણમાં, ઝાંઝર પહેરીને ચાલ્યા જોને હરણ. હું આતાભાઈ અને મીઠાભાઈને વિનંતી કરીશ કે બંને પૂજ્ય શ્રી લાલજી મહારાજનું સન્માન સ્વાગત કરો. દિવ્ય પ્રસંગે જેમની પાવન સન્નિધિ છે એવા પરમ પૂજ્ય શ્રી 108 લાલજી મહારાજ, એમને વિનંતી કરીએ કે આજે આ દિવ્ય અવસરે જ્યારે આતાભાઈ લાખણોત્રા અને મીઠાભાઈ લાખણોત્રા આ બંને નિમિત્ત માત્ર યજમાન બની અને આ વિસ્તારને રળિયાત કરવા માટે આવી ભગીરથી શિવ કથાનો પ્રારંભ થયો છે, ત્યારે પૂજ્ય લાલજી મહારાજના ચરણોમાં વંદન સહ એમને વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન પાઠવશે. પૂજ્ય શ્રી લાલજી. ભવસંભવ ભેતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતભૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવ ત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી શ્યામ સદાશિવ ભોળાનાથ અને જેમનું દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર પ્રથમ સ્થાન છે સૌરાષ્ટ્રે સોમનાથમ છે, જે સોમનાથ દાદાના દિવ્ય સાનિધ્યની અંદર કોવાયા રાજુલાને આંગણે આયોજિત શિવકથાના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત પરમ શ્રદ્ધેય વક્તા મહોદય જીણારામ બાપુ આદિ સર્વે ધર્મની ધજાને જીવંત રાખનાર સંતો મહંતો ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સત્સંગી હરિભક્તો સર્વ ધર્મપ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા જીવનની અંદર ત્રિવિધ તાપથી જીવાત્માનું રક્ષણ કરે અને પરમ શાંતિની અનુભવી અનુભૂતિ કરાવી શકે એવું કોઈ પણ તત્વ હોય તો એ ભગવાનના ચરિત્રો અને ગુણાનુવાદ છે. શાસ્ત્રોએ પોકારી પોકારીને કીધું છે, અનંત જન્મ સંસિદ્ધ તો યાતિ પરમ ગતિ. જ્યારે અનેક જીવાત્માના જન્મના સત્કૃત્ય ઉદય થાય અને એના ઉપર જ્યારે પરમાત્માની ભગવત કૃપા ઉતરી હોય ત્યારે જીવનની અંદર આવા સંકલ્પ થતા હોય છે અને એની અંદર પણ જ્યારે ભગવાનની વિશેષ રાજીપો હોય ત્યારે એ સંકલ્પ સિદ્ધ થતા હોય છે. આજે લાખણોત્રા પરિવાર યજમાન પદે જે શુભ સંકલ્પ થયો અને ભગવાન ભોળાનાથ એમની અસીમ કૃપા જ્યારે એમના પરિવાર ઉપર જ્યારે આજે આપણને દેખાય ત્યારે આવું સુંદર આયોજન થઈ રહ્યું છે. વિશેષ તો આપણે કથાના માધ્યમથી
વક્તાશ્રી આપણને જે શાસ્ત્રોના મત પરમાત્માના દિવ્ય ચરિત્રો એનું શ્રવણ કરાવે, એને જીવનની અંદર કેટલા આપણે દ્રઢ કરી શકીએ છીએ એ કથાની સાર્થકતા છે. વિશેષ સમય નથી લેવો, અમારી પણ ખૂબ ઈચ્છા હતી આ કથાનું રસપાન કરવાની, પણ અનિવાર્ય સંજોગોને કારણે વધારે રોકાઈ શકાય એમ નથી. પણ ભક્તોનો ભાવ હતો અને આ રાજુલા વિસ્તારનો આયર સમાજ ને ભક્ત સમાજ એ અતિ પ્રેમે, હું કાયમ આવું છું કથામાં, વર્ષે બે ત્રણ વખત આવવાનું થાય જ છે અને આવું છું ત્યારે કાયમ કહું છું કે ભગવાન કૃષ્ણને જેમ ગોકુળ વૃંદાવનના ભક્તોએ ગોપ ગોપિકાઓએ જેમ વશ કરીને બાંધ્યા હતા, એમાં વિદવત્તા કે ધન સંપત્તિનો ભાગ નહોતો, એમાં પ્રેમનો ભાગ હતો. અને એ નિસ્વાર્થ જે પ્રેમ, એ પ્રેમના દર્શન આ વિસ્તારની અંદર થાય છે અને તમારી બધાની આ લાગણી ને ભાવના એ અમને બધાને અહીંયા તાણી લાવે છે. ખાલી એવું નથી કે આમંત્રણ હોય તો આવીએ, પણ વગર આમંત્રણે આવવાનું મન થાય એવો એનો આવકારો છે, એવો તમારો પ્રેમ છે. એટલે એવો પ્રેમ કાયમ જળવાઈ રહે. જે પરમાત્મા ભગવાન ભોળાનાથના કથાનું આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, એની આ સંસાર ઉપર બહુ મોટી કરુણા દ્રષ્ટિ છે. કર્પૂર કૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ભગવાન ભોળાનાથને કરુણાના અવતાર કીધા છે અને એનું જો કોઈ તાદ્રશ્ય પ્રમાણ જો જોઈતું હોય તો આ વાત આપણે સમાજની અંદર, સત્સંગની અંદર, શાસ્ત્રોની અંદર જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે આપણને દેખાય. જ્યારે સ્વાર્થ સિદ્ધ થતો હોય, ક્યાંય સત્કાર થતો હોય, અથવા તો કંઈક લાભની વસ્તુ જ્યારે પ્રાપ્ત થતી હોય, ત્યારે એના માટે તો દરેક અગ્રેસર થવા તૈયાર હોય છે. માન સન્માન મળતું હોય, મીઠાઈ લાડવા ખાવાના હોય, પ્રેમથી કોઈ આગતા સ્વાગતા કરવાનું હોય, બધાને આમંત્રણ મળે ને બધા એની અંદર હોંશે હોંશે જાય. પણ ભાગવતજી એમ કહે, જ્યારે સમુદ્ર મંથનનો જ્યારે પ્રસંગ બન્યો અને સમુદ્ર મંથનની અંદર એક બાજુ દેવતાઓ, એક બાજુ અસુરો અને મંદરાચલ પર્વતનું એમાં મેર બનાવ્યો અને વાસુકી નાગદી એની જ્યારે મંથન કરવામાં આવ્યું, ત્યારે એમાં સૌ પ્રથમ હળાહળ નીકળ્યું છે. અને જ્યારે વિષ નીકળ્યું ત્યારે બધાએ, દેવતાઓ અને અસુરો બધાએ જે હતા ને, એનાથી છેટા થયા છે કે આને કોણ ગ્રહણ કરે, આ હળાહળ છે અને તો આખું બ્રહ્માંડની અંદર, આ વિશ્વની અંદર એને એનો નાશ કરી નાખે. ત્યારે ભગવાન ભોળાનાથે આ કાયમ આવેલા ભક્તો, આ જીવનની અંદર એહસાન જો માનવું હોય, જો ઉપકાર માનવું હોય, તો ભગવાન ભોળાનાથ કે એના કારણે આ પ્રકૃતિ ને આ સમાજ આ લીલો છે, નહીતર આ લીલો થવા સંભવ નહોતો. હળહળનો પ્રભાવ એવો હતો, એક નાના સર્પની અંદર રહેલું જો ઝેર હોય અને જો માણસને ઉપરથી નીચે કાળો કરી નાખતા હોય ત્યારે તો હળહળની વાત છે. શાસ્ત્રોની અંદર એનો જે મહિમા બતાવ્યો છે ને, બહુ વિચારવા જેવો છે. એ હળહળ પરમાત્માએ ભગવાન ભોળાનાથે પોતાના કંઠમાં ધાર્યું અને નીલકંઠ પરમાત્માનું નામ થયું. અને બીજું, આ સમાજના કલ્યાણ માટે જ્યારે ભાગીરથજીએ જ્યારે ગંગાજીનું અવતરણ માટે તપ કર્યું અને ભાગીરથી ગંગા ધરા ઉપર ઉતર્યા, એનો વેગ એટલો હતો અને શાસ્ત્રો એમ કીધું કે જો એને કોઈ ઝીલનાર પાત્ર ન મળે તો એ આ પૃથ્વીને ફાડીને પાતાળ ભેગી થઈ જાય તો પૃથ્વીના વાસીઓને એનો લાભ ન મળત. આજે આપણે ગંગાજીનું સ્નાન, આચમન વગેરે જે પણ આપણે એનો મહિમા સમજીએ છીએ ને, એ પણ ભગવાન ભોળાનાથને આભારી છે. એને પોતાની જટાદર ઉપર એને ગંગાને ધારણ કરી અને એટલે ગંગાધર કહેવાના. આવા અનેક આવા પ્રસંગો જે પરમાત્માની સાથે, એનો મહિમા સાથે. અને શિક્ષાપત્રીની અંદર તો ભગવાન સ્વામિનારાયણે શિવજીને અમારા જુનાગઢની અંદર સિદ્ધેશ્વર દાદાને પધરાવીને ભગવાને, અને અહીંયા આગળ રાજુલામાં તો કોવાયાની અંદર તો અમારા પાડોશી છે, સ્વામિનારાયણ મંદિર ને શિવાલય પાડોશમાં છે, એટલે પાડોશી છે, એટલે એ નાતે પણ અમારા ઘરનો પ્રસંગ છે બાપુ. એટલે બહુ આનંદ થયો અને અહીંયા બધા યજમાન પરિવારે જે સુંદર સંકલ્પ કર્યો છે, આ સંકલ્પ ભગવાન પરિપૂર્ણ કરે. બધા મનથી એકાગ્રચિત્ત થઈને કથાનું શ્રવણ કરજો. બાપુની સુમધુર શૈલીની અંદર વક્તાશ્રી તમને કથાનું સુંદર રસપાન કરાવશે, પણ આ કથા એક કાને સાંભળીને બીજા કાને નીકળી ન જાય, આ જીવનની અંદર ઉતરે અને જીવન પરિવર્તન થાય, જીવન સારું કંડારાય એવી ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં અભ્યર્થના કરીને આ પ્રસંગનો મંગળાચરણ શુભ થાય અને એની પૂર્ણાહુતિ નિર્વિઘ્ન થાય એવી ભગવાન ભોળાનાથના ચરણારવિંદમાં, સામ સદાશિવ સોમનાથ દાદાના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને આ પ્રસંગની ખૂબ ખૂબ શુભેચ્છા આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ. પરમ શ્રદ્ધેય શ્રી લાલજી મહારાજ, એમની વ્યસ્તતાના કારણે એમણે આશીર્વચન પાઠવ્યા તેઓ વિદાય લઈ રહ્યા છે. આ તકે યજમાન પરિવાર વતી
આપના ચરણોમાં વંદન સર. આ કથાની યાદગીરી રૂપે પૂજ્ય બાપુ લાલજી મહારાજને આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ, આ દિવ્ય ક્ષણને વધાવીએ, અતિ પાવનકારી આ ક્ષણને આપણે સૌ વધાવીએ.